super button di jet itu aja ada turun saat ini dan sangat sedih sih mau biasa di sini. Jadi dari Pak Aksu saat sutel Idli sudah sih subuh coba jadi kan subuh coba yang subuh sih nak artikel A sutu dua malas jadi dari Pak Aksu saat sutel તેનો વિચાર કા તેના જે જ્ઞાન મેળવ વધારે મળે છે જેની અંદર સુભાષિતમાં આપણે જાણીએ છીએ સુભાષિતનો પણ આપણે જે પૃથ્વી પર તરણ કરવા મળે છે જળ અને સુભાષિત એમ શુદ્ધ સુભાષિતના અર્થ છે જેની આપણી અંદર જીવનમાં ખૂબ જ અર્થ માર્ગદર્શન રૂપે એમાંથી નાના નાના સંસ્કૃત વાક્યો પણ આપણને મૂલ્ય રત્નો આપે છે મૂલ્ય રત્ન રૂપે તેમાંથી શીખવા મળે છે જેની અંદર જ્ઞાન વિશેષ હોય છે તેથી પહેલા આપણે પહેલું સૂત્ર છે જ્ઞાન ભારા ક્રિયા જ્ઞાન પહેલો મૂળભૂત સૂત્ર એ જેની અંદર જ્ઞાન જેની અંદર પેલા આપણે શબ્દાર્થી જ્ઞાન એટલે થશે જ્ઞાન બારમ બારમ એટલે કે ભોજન ક્રિયા ક્રિયા વિના એટલે વગર તો ત્યારે આપણે તેનું પાસંગ દઈએ એટલે અનુવાદ અનુવાદ જ્ઞાન ક્રિયા વગર ભારૂપ છે એટલે કે ક્રિયા વગરનું જ્ઞાન ભારૂપ છે ક્રિયા વગરનું જ્ઞાન અને આ સમજૂતિ તમારે સમજાવશો એ પ્રમાણે તમારે જાતે લખવાની રહેશે પહેલું વસ્તુ છે ક્રિયા વગર વિના ક્રિયા વગરનું જ્ઞાન ભારે છે આપણી પાસે જ્ઞાન હોય છે પણ તેનો ઉપયોગ કરતા નથી તેથી તે શું કહેવાય ભારે છે જ્ઞાની પુરુષ પાસે ખૂબ જ અઢળક જ્ઞાન હશે છતાં તેઓ આચરણમાં ના આવે તેનો ઉપયોગ કરતા નથી તો તે ભાર બને છે જેની અંદર ભોજન પણ કહી શકાય જેને મેળવેલું જ્ઞાન આપણે મેળવેલું જ્ઞાન કેમ ઉપયોગ થાય વસ્તુ એ કહીએ કે પૈસા ધન અને જ્ઞાન આ ત્રણ વસ્તુ વાપરવાથી બને છે સંગ્રહ કરવાથી નહીં જેની અંદર કીધું છે કે ધન અન્ન અને પૈસા જ્ઞાન આ ત્રણ વસ્તુ વાપરવાથી બને છે જો જ્ઞાનને આપણી પાસે વિશે ખૂબ જ જ્ઞાન હોય છતાં પણ તેનો ઉપયોગ આપણે ના કરીએ તો તે જ્ઞાન કારણ બને છે આપણે જોઈએ છીએ કે જીવન જીવનની અંદર આપણે જે પાપ કાર્ય હોય સબ
તેના દોષ થતા હોય ભૂલને સુધારવા માટે કેવી રીતે ભૂલ સુધારવી કે છતાં આપણે જાણીએ કે આગળ જતા નુકસાનકારક છે આપણે કોઈની ખોટી વાતોનો લાલચ આપી અને તેને ફસાવાથી એનું ખૂબ જ દુઃખ આપણે ભોગવવાનો આવે છે છતાં આપણે તેનો સ્વીકાર કરતા હોય સર છતાં પણ આપણે તેના ભાગી થતા હોય છે આપણે જાણતા હોવા છતાં તેનો દુરુપયોગ કરતા હોય છે એવી રીતે ના થવું જોઈએ પણ જ્ઞાન છે તેનો સદુપયોગ કરવો જોઈએ જ્ઞાનનો દુરુપયોગ કરવો ના જોઈએ આપણી પાસે જે જ્ઞાન મેળવ્યું છે તે બીજાની સામે પણ સત્ય જ્ઞાન સાથે સામે પ્રસ્તુત કરવું જોઈએ જેથી કરીને બીજાના જીવનમાં ઉપયોગી બને અને તે કંઈક મેળવી શકે દાખલા તરીકે કોઈ વ્યક્તિ સારો વક્તા હોય કે કોઈ પણ કાર્ય પર પરિણત હોય છતાં તે બીજા વ્યક્તિને શીખવાડતો નથી એને એમ કહે કે હું જો બીજાને શીખવાડીશ તો મારે આત્માની અંદર મારો ભાગ પડાશે દાખલા તરીકે કોઈ કામ સોનીનું કરે છે તો તેના પરિવારને કે કોઈ વ્યક્તિને શીખવાડે તો તે સારો ઘટનાકાર કરી શકે એનો આધાર બનાવવા કરી શકે તો તે તેનો ઉપયોગ થયો કહેવાય જ્ઞાનનો ઉપયોગ થયો કહેવાય પણ જો તે બીજાને જ્ઞાન શીખવાનું ના આવે તો તેનો ઉપયોગ થતો નથી તો તે જ્ઞાન ભારૂપ જ છે આપણે ખાતર માત્ર આપણા માટે જ્ઞાન મેળવ્યું છે હંમેશા આપણી પાસે જે જ્ઞાન છે તેને બીજાને સમક્ષ રજૂ કરવું જોઈએ અને બીજાને તેનું જ્ઞાનનો સમાચાર આચરણ કરાવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીજો સૂક્ત છે જનની જન્મભૂમિ સ્વર્ગ નક્કી કરે છે જનની અને જન્મભૂમિ જેની અંદર આપણે જાણીએ છીએ કે મા અને જન્મભૂમિ નો અભ્યાસ આપણે પહેલા વાક્ય લખી અને પછી કરીશું આપણે જણીએ છીએ જનની એટલે આપણી માતા
જે સમગ્ર વિશ્વમાં દેવો કે આપણે જે ભારતે જો માતા એટલે આપણા પ્રથમ ગુરુ કે આપણે વિશેષ બીજા ગુરુને મહત્વ આપતા હોય છે બીજા જે શિક્ષણ આધ્યાત્મિક ગુરુ પણ આપણે પ્રથમ જે ગુરુ છે તેને માન્યતા આપતા એટલે કે તેને માનતા પણ જે આપણી જનની છે જન્મભૂમિ જનની એટલે કે માતા જે આપણે આ જીવન પર આ ધરતી પર અવતરણ આપનાર મા છે માતેમાં બીજા બધા બગડાના માનું મૂલ્ય આપણે ચૂકી શકતા નથી પણ આપણે માને ગુરુના ઉત્તે સ્વીકાર માને તો સામે પૂરી છે છતાં પણ માતે આપણે કંઈ કહી જે માતાએ આપણને ખરેખર પોતે પોતાની મુશ્કેલીઓ વેઠવી અને આપણે જન્મ આપે છે છતાં પણ અમુક જે સમય જતા આપણે માને ભૂલી જઈએ છીએ જેના જીવનો માર નથી રહી જન્મ આપ્યા પછી અને તેને જે પ્રશ્ન પણ છે એ જેને મા વગેરે છે એને તો મિત્રો આપણે પાસે જે મા છે જે તો માને આપણે પ્રથમ ગુરુ માની અને તેને આચરણ અને તેનો અનાદર ન કરી જે ધ્યાન રાખવાનો સમય આવે છે તેને પાલન કરવાનો એટલે કે તેને સંભાળવાનો સમય આવે છે તેની સેવા આપણે તો ક્યાં આવ્યું માની છે તે માટે જનનીની જોડ સુધી નહીં જડે આ જગતમાં જનનીની જોડ કેમ પણ જેમાં પોતાના પેટની અંદર 9 માસ રાખી અને પછી તમને જન્મ આપે છે આપણે જોઈએ શકીએ છીએ કે આપણું વજન કદાચ 1-2-3 કિલો હોય શકે છે બાળપણ જે માના ગર્ભની પરંતુ આપણા આપણે જાણતે જોવાનું એક દિવસ માટે 1 કિલોનું વજન રાખી અને આખો દિવસ ભરે પછી પત્ર કરવાનું કે ખરેખર 1 કિલોનું વજન આપણે એક દિવસ રાખી શકતા નથી તો માએ પોતાના ગર્ભની અંદર આપણે 9 માસ તો તેનો હું ક્યારેય ચૂકી શકતા નથી જ્યારે તેમની ઘટપણ આવે છે અને તેમની સેવા કરીએ તેમને પૂરેપૂરું ધ્યાન રાખવું જન્મભૂમિ આપણે જોયું જનની વિશે વાત કરી જન્મભૂમિ જે સ્વતંત્ર કરતા થઈ માતા એટલે કે જનની જન્મ આપનારી અને જન્મભૂમિ એટલે કે જે આપણે જન્મ લીધો છે તે જેની ભૂમિ ધરતી એ સ્વર્ગ કરતા પણ ચડી આવી છે એક બાજુ ભગવાન એટલે કે સ્વર્ગનો ભગવાન તેના કરતા પણ આપણને અહીં માતા અને જન્મભૂમિ વધારે આપણને અનુકૂળ રહે છે અને મનમાં મળે છે જેની અંદર જન્મભૂમિ આપણે જન્મ લીધો છે તે ધરતીનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ જેની અંદર અંગ્રેજો વખતે અને અત્યારના સમયમાં પણ જે સૂરવીરો છે તે પોતાના જન્મભૂમિ માટે બલિદાન આપી શકે છે પણ પોતાની મા અને માતા તરીકે જન્મભૂમિને પણ તેઓ સાચવે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બે સૂત્રનો અભ્યાસ કર્યો હવે પછીના સૂત્રનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરીશું એટલે પછી કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ પુનઃ મિલાવા ફરી મળીશું આવતા પ્રેરણા